સમગ્ર દેશમાં કોરોના મહામારી બેકાબુ બની રહી છે. તેનું સંક્રમણ અટકાવવા માટે રાજ્ય સરકારો હવે સંપૂર્ણ લોકડાઉન તરફ આગળ વધી રહ્યા છે. એવામાં રાજસ્થાનમાં પણ કોરોનાની મહામારીના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, જેથી રાજસ્થાન સરકારે સમગ્ર રાજ્યમાં 14 દિવસના લોકડાઉનની જાહેરાત કરી છે, જેના પગલે આજે 10મી મેથી 24મી મે સુધી રાજસ્થાન તથા ગુજરાતની બોર્ડર સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવી છે. આ સાથે જ રાજસ્થાન જતા લોકોને આરટીપીસીઆર રિપોર્ટ નેગેટિવ હોય તો જ પ્રવેશ અપાઈ રહ્યો છે. કોરોનાનું સંક્રમણ વધતા રાજસ્થાનની ગેહલોત સરકારે સમગ્ર રાજ્યમાં 14 દિવસનું લોકડાઉન લાગુ કરી દીધું છે. ત્યારે બનાસકાંઠાના પાંથાવાડા નજીક માત્ર 6 કિમી દૂર જ રાજસ્થાનની સરહદ આવેલી છે. આજે લોકડાઉનની શરૂઆત થતાં રાજસ્થાનની સરહદ મંડાર ચેકપોસ્ટ ઉપર સતર્કતા વધારી દેવામાં આવી છે. અંબાજી નજીક આવેલી છાપરી ચેકપોસ્ટથી તમામ વાહનોને પ્રવેશ ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ દરમિયાન ગુજરાતની એસટી નિગમની બસોને પણ રાજસ્થાનમાં પ્રવેશ નહીં મળે, જોકે આવશ્યક માલવાહક વાહનો તથા ખાનગી વાહનોમાં જતા મુસાફરોએ રાજસ્થાનમાં પ્રવેશતા પહેલાં પોતાનો કોરોનાનો આરટીપીસીઆર ટેસ્ટ નેગેટિવ બતાવવો ફરજિયાત રહેશે, અને જે લોકો જરૂરી દસ્તાવેજ નહીં બતાવે તેમને રાજસ્થાનમાં 15 દિવસ ક્વોરન્ટાઇનમાં રહેવું પડશે.